Sera present Property Bajar. Hello and welcome to Property Bajar. Ponchu Jarna Alkanti. Ane aaje Property Bajar aavi ponchu chhe Mumbai na Kalyan vistar ma. Mitra aaje Property Bajar ma apne baat karvana chhe affordable par luxurious living ni. એટલે કે આજે આપણે કલ્યાણની અંદર લાઇફસ્ટાઇલ સિટીની મુલાકાત લેવાના છે, જ્યાં તમને મળી શકે છે અફોર્ડેબલ પણ લક્ઝરિયસ લિવિંગ આપતી લાઇફસ્ટાઇલ. તો આ તમામ માહિતી આપણે મેળવીશું આગળના ભાગમાં, પરંતુ પહેલા જોઈએ કે કલ્યાણનો વિસ્તાર તમારી પ્રોપર્ટી માટે કેવો રહેશે. ભારતના પશ્ચિમ ભાગમાં દરિયા કિનારે વસેલું શહેર મુંબઈ આખા દેશની શાન છે અને દેશની આર્થિક રાજધાની તરીકે પણ ઓળખાય છે. મુંબઈમાં ઘર ખરીદવા માટે એવો વિસ્તાર પસંદ કરવો ખૂબ જ જરૂરી છે જેની કનેક્ટિવિટી પણ સારી હોય અને જ્યાં અફોર્ડેબલ ઘર પણ મળી રહે. આવા વિસ્તારોમાંનો એક વિસ્તાર છે કલ્યાણ. મુંબઈના વિવિધ ભાગ સાથે કલ્યાણનો વિસ્તાર રેલ અને રસ્તા દ્વારા સારી રીતે જોડાયેલો છે. સ્કૂલ, હોસ્પિટલ, શોપિંગ મોલ, બધી જ સુવિધા અહીં પહેલેથી જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ વિસ્તારની કુદરતી હરિયાળીનો પણ લાભ મળેલો છે. આમ દરેક રીતે કલ્યાણનો વિસ્તાર તમારી પ્રોપર્ટી માટે સૌથી સારો વિકલ્પ બની શકે છે. કલ્યાણમાં આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે લાઇફસ્ટાઇલ સિટીની. આ પ્રોજેક્ટ એ નિર્મલ લાઇફસ્ટાઇલ ગ્રુપનો ટાઉનશીપનો પ્રોજેક્ટ છે, જે 150 એકર જમીન ઉપર ફેલાયેલી કલ્યાણની સૌથી મોટી ટાઉનશીપ છે. આ પ્રોજેક્ટની આજે આપણે મુલાકાત લઈશું, તેનું સેમ્પલ ફ્લેટ પણ જોઈશું અને તેના મેનેજમેન્ટ સાથે પણ વાતો કરીશું. પરંતુ સૌથી પહેલા એક નજર કરીએ નિર્મલ લાઇફસ્ટાઇલ ગ્રુપ અંગેની માહિતી ઉપર. નિર્મલ લાઇફસ્ટાઇલ એ મુંબઈની મુખ્ય રિયલ એસ્ટેટ કંપનીઓમાંની એક છે. આ ગ્રુપ રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે. આ ગ્રુપ દ્વારા મુંબઈમાં ઘણા બધા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરા કરવામાં આવ્યા છે. નિર્મલ લાઇફસ્ટાઇલે ભારતમાં પહેલી વાર સ્પોર્ટ્સ લાઇફસ્ટાઇલ અપાર્ટમેન્ટ બનાવ્યું છે. કંપનીએ અત્યાર સુધી 50 લાખ સ્ક્વેર ફીટ રેસિડેન્શિયલ અને કમર્શિયલ જેટલી જગ્યા ડેવલપ કરી છે અને આવનાર સમયમાં 10 લાખ સ્ક્વેર ફીટની જગ્યા ડેવલપ કરશે. હાલમાં તેઓ કલ્યાણ ઉપરાંત મુલુંડ અને થાણાના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. નિર્મલ લાઇફસ્ટાઇલના ઘણા બધા પ્રોજેક્ટ્સમાંથી આજે આપણે મુલાકાત લઈશું કલ્યાણના તેમના પ્રોજેક્ટ લાઇફસ્ટાઇલ સિટીની. તો આપણે જાણ્યું કલ્યાણ વિસ્તાર અંગે અને નિર્મલ લાઇફસ્ટાઇલ ગ્રુપ અંગે, અને હવે આપણે મુલાકાત લેવાના છે લાઇફસ્ટાઇલ સિટીના 3 BHK સેમ્પલ ફ્લેટની. પરંતુ એ પહેલાં હું તમને જણાવી દઉં કે આ ટાઉનશીપ 150 એકર જમીનમાં ફેલાયેલી છે. અહીં કુલ 36 ટાવર બની રહ્યા છે, જે 15 થી 20 માળના હોઈ શકે છે અને દરેક માળ ઉપર 6 ફ્લેટ મળશે. અહીં મુખ્યત્વે 2 પ્રકારના પ્રોજેક્ટ બની રહ્યા છે, લક્ઝરિયસ પ્રોજેક્ટ અને પ્રીમિયમ પ્રોજેક્ટ. લક્ઝરિયસ પ્રોજેક્ટમાં તમને 3 BHKનો ઓપ્શન મળશે, જ્યારે પ્રીમિયમ પ્રોજેક્ટમાં 1 BHK, 2 BHKના ઓપ્શન્સ તમને મળી રહ્યા છે. અને પ્રીમિયમ સેગમેન્ટની અંદર એક ઓફર છે કે જ્યાં તમને ફૂલ ફર્નિશ્ડ એટલે કે પૂરેપૂરા વ્હાઇટ ગુડ્સ અને બાઇક સાથે અને તમને મળશે કંઈક સોનાની ગિફ્ટ પણ. આવા પ્રોજેક્ટના ઓપ્શન્સ તમને મળી રહ્યા છે. તો આ બધી જ માહિતી આપણે મેળવીશું, પરંતુ હમણાં લઈએ મુલાકાત 3 BHKના સેમ્પલ ફ્લેટની. તો ચાલો. આવી પહોંચ્યા છે લાઇફસ્ટાઇલ સિટીના સેમ્પલ હાઉસમાં. સૌથી પહેલા પ્રવેશની સાથે જે આપણે એન્ટ્રન્સ ગેટ જોઈ રહ્યા છીએ, તે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણને ડિઝાઇનર ડોર અહીં મળી રહ્યો છે અને આપણો પ્રવેશ સીધો થઈ ગયો છે લિવિંગ એરિયાની અંદર. લિવિંગ એરિયાની સાઇઝની હું તમને વાત કરું તો લિવિંગ એરિયા મળી રહ્યો છે 15 બાય 11 સ્ક્વેર ફીટનો, એટલે કહી શકાય કે વિશાળ લિવિંગ એરિયા છે. મુંબઈના પ્રમાણમાં આટલી લિવિંગ સ્પેસ મળવી એ ખૂબ જ મોટી બાબત છે. અને મારી આ તરફ તમે જોઈ રહ્યા છો, અહીં ટીવી મૂકવા માટેની જગ્યા આપવામાં આવી છે. ટીવીના કન્સીલ કરેલા પોઈન્ટ તમને બિલ્ડર દ્વારા લગાડીને આપવામાં આવશે. તો આ થઈ તમારા ટીવી પોઈન્ટ માટેની વાત. અને હવે આગળ ચાલીએ તો આ તરફ અહીં બાલ્કની આપવામાં આવી છે. બાલ્કનીની સાઇઝની હું તમને વાત કરું તો બાલ્કનીની સાઇઝ મળી રહી છે 9.9 બાય 4ની,
એટલે કહી શકાય કે મોટી એવી ખાસી બાલ્કની છે. તમે જોઈ શકો છો કે અહીં સિટિંગ અરેન્જમેન્ટ પણ કરવામાં આવી છે અને બિલ્ડરનો દાવો છે કે જે 3 BHKનો ફ્લેટ છે એની આ બાલ્કનીમાંથી તમને રિવરનો એક વ્યૂ મળશે, જે મુંબઈ માટે બહુ જ મહત્ત્વની બાબત છે. મુંબઈની અંદર આમ તો બાલ્કની જ મોટી બાબત છે, ત્યારે આવી સરસ સીનરી મળવી, વ્યૂ, એ તો એક અલગ જ માહોલ આપણને આપી શકે છે. અને હવે આપણે ફરીથી લિવિંગ એરિયાની અંદર આવી રહ્યા છે. લિવિંગ એરિયાની સાઇઝ હું તમને ફરીથી યાદ કરાવી દઉં, 15x11 સ્ક્વેર ફીટની છે. જે રીતે તમે જોઈ રહ્યા છો અહીં સારી સિટિંગ અરેન્જમેન્ટ થઈ શકે છે. અહીંયા આગળ 4 સિટિંગ સોફા સેટ લાગેલો છે અને વચ્ચે એક સેન્ટ્રલ ટેબલ રાખવામાં આવ્યું છે. તેમ છતાં જે રીતે તમે જોઈ શકો છો અહીં હરવા ફરવાની સારી એવી જગ્યા આપણને મળી રહી છે. અને સાથે જ અહીં બાલ્કની છે અને અહીં આ દરવાજો છે, એમ આ ઘરની અંદર હવા ઉજાસની વ્યવસ્થાનું પણ ખૂબ જ સારું ધ્યાન રાખવામાં આવ્યું છે. તો આ હતો લિવિંગ રૂમ. અને હવે આપણે જોઈશું કે ડાઇનિંગ રૂમ અને કિચન કેવા છે. આવી ગયા છે ડાઇનિંગ એરિયાની અંદર. ડાઇનિંગ એરિયાની સાઇઝની વાત કરું તો તે છે 7.1x5 સ્ક્વેર ફીટનો, એટલે કે એક ડાઇનિંગ ટેબલ રાખવા માટેની પૂરતી જગ્યા છે. તમે અહીંયા જોઈ રહ્યા છો 6 સિટિંગનું એક ડાઇનિંગ ટેબલ અહીં રાખવામાં આવ્યું છે, જે ખૂબ જ સારી રીતે તમે જોઈ શકો છો કે સજાવીને સરસ રીતે રાખવામાં આવ્યું છે. અને અહીંયા મોટી બાબત છે કે અહીંયા આગળ ફરીથી તમે જુઓ છો કે એક વિન્ડો આપવામાં આવી છે, એટલે આખા ઘરની અંદર હવા ઉજાસની ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડાઇનિંગ એરિયા બાદ હવે આપણે નજર કરીએ આ ઘરના કિચન ઉપર. કિચનની સાઇઝની વાત કરું તો કિચનની સાઇઝ છે 10x7 સ્ક્વેર ફીટની. જે રીતે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ ફ્રીજ મૂકવા માટેની જગ્યા આપવામાં આવી છે, એટલે કે આ ઘરની અંદર જગ્યાના ઉપયોગનું ધ્યાન ખૂબ જ સારી રીતે રાખવામાં આવ્યું છે. ફ્રીજ માટેના પોઈન્ટ પણ અહીં તૈયાર છે. અને ફ્રીજ પછી તમે જોઈ શકો છો કે અહીંયા આગળ એલ શેપ કિચન બનાવવામાં આવ્યું છે. કિચનનો પ્લેટફોર્મ, ગ્રેનાઇટ પ્લેટફોર્મ તમને બિલ્ડર તરફથી આપવામાં આવશે અને બાકીનું બધું જે મોડ્યુલર ફર્નિચર તમને દેખાઈ રહ્યું છે એ તમારે તમારી પસંદગી મુજબ બનાવવાનું રહેશે. અહીંયા આગળ ચીમની પણ લગાડીને આપવામાં આવી છે. અને સ્ટોરેજ માટે અહીંયા આવા કેબિનેટ તમે બનાવી શકો છો જ્યાં તમે તમારી રોજબરોજની જરૂરિયાતની, કિચનને ઉપયોગી એવો સામાન આની અંદર તમે ખૂબ જ સરળતાથી રાખી શકો છો. અહીં નીચે પણ તમે જોઈ શકો છો સ્ટોરેજ માટે સારી એવી જગ્યા આપવામાં આવી છે જ્યાં તમે તમારા જરૂરિયાતનો દરેક સામાન સારી રીતે રાખી શકશો. અને કિચનની આગળ વાત કરું તો અહીંયા આગળ આપવામાં આવ્યું છે સ્ટેનલેસ સ્ટીલનું સિંક, જેનો ઉપયોગ પણ તમે તમારા શાકભાજી, ફળ ફળાદી વગેરે ધોવામાં કે વાસણ વગેરે ધોવામાં તમે સારી રીતે કરી શકશો. અને કિચનની જમણી તરફ એક યુટિલિટી એરિયા પણ આપવામાં આવ્યો છે. આ ઘરના પહેલા બેડરૂમની અંદર આ બેડરૂમની સાઇઝ તમને સૌથી પહેલાં જણાવી દઉં તો આ બેડરૂમની સાઇઝ છે 10x11 સ્ક્વેર ફીટની. જે રીતે તમે જોઈ શકો છો અહીંયા ડબલ બેડ ખૂબ જ સારી રીતે લગાડી દેવામાં આવેલો છે અને છતાં પણ ઘરમાં હરવા ફરવાની જગ્યા ખાસી એવી બચી રહી છે. મારી પાછળની તરફ એક ફૂલ સાઇઝ વિન્ડો છે જેથી આ રૂમની અંદર પણ હવા ઉજાસની ખૂબ જ સારી વ્યવસ્થા તમને મળી રહેશે. અને અહીંયા આગળ એક કબોટ, એક વોર્ડરોબ બનાવવામાં આવ્યો છે જે તમે પણ આ રીતે બનાવી શકો છો, જેને માટે ખાસ જગ્યા અહીં આપી દેવામાં આવી છે. આની અંદર તમારા કપડાં છે કે તમારો જરૂરી રોજબરોજનો સામાન છે એ ખૂબ જ સારી રીતે તમે રાખી શકો છો. તમે ઈચ્છો તો આ રૂમનો ઉપયોગ તમે ચિલ્ડ્રન બેડરૂમ તરીકે કરી શકો છો, એટલે તમારા બાળકોને જરૂરી એવી તમામ વસ્તુઓનો સ્ટોરેજ અહીં તમે સરળતાથી કરી શકશો. આ તરફ આ જ રૂમની સાથે આપવામાં આવેલું અટેચ બાથરૂમ છે જેની સાઇઝ 7x5 સ્ક્વેર ફીટની છે, એટલે કહી શકાય કે પ્રમાણમાં વિશાળ જ બાથરૂમ છે. એની અંદર જે સારી કંપનીના ફિટિંગ સેનેટરી વેર આપવામાં આવ્યા છે, એન્ટી સ્કીડ ટાઇલ્સ લગાડવામાં આવી છે. આમ એક સુવિધાજનક બાથરૂમ અહીં તમને મળી રહેશે.
આ તરફ તમને ઉપયોગી એવી એક જગ્યા મળી રહી છે, કોર્નર મળી રહી છે, જ્યાં તમે આ રીતે એક ડ્રેસિંગ સ્પેસ બનાવી શકો છો, એક ડ્રેસિંગ ટેબલ લગાડી શકો છો, જેનો તમે રેડી થવા માટે ઉપયોગ કરી શકો છો. અને જો તમે અહીં આ વસ્તુ ન ઈચ્છતા હોય તો આ કોર્નરનો ઉપયોગ તમે સ્ટડી ટેબલ મૂકવા માટે પણ કરી શકો છો. અને જો તમારે આ રૂમનો ઉપયોગ ચિલ્ડ્રન્સ રૂમ તરીકે કરવો હોય તો અહીંયા ખૂબ જ સારી રીતે સ્ટડી ટેબલ સેટ થઈ શકશે. તો આ હતો આ ઘરનો પહેલો બેડરૂમ. હવે જોઈએ કે બીજો બેડરૂમ કેવો છે. તો હવે આપણે આવી ગયા છે બીજા બેડરૂમની અંદર. આ રૂમની સાઇઝની વાત કરું તો આ રૂમની સાઇઝ છે 10x10 સ્ક્વેર ફીટની, એટલે કહી શકાય કે આ ઘરનો આ સૌથી નાનો બેડરૂમ છે. પરંતુ સુવિધાઓ અહીં બધી જ તમને સારી રીતે મળી જવાની છે. જે રીતે તમે જોઈ રહ્યા છો, આ ડબલ બેડ ખૂબ જ સારી રીતે લાગી ગયો છે અને એની બંને તરફ સ્ટૂલ રાખવામાં આવ્યા છે. એક સારી એવી જગ્યાનો અનુભવ તમને અહીંયા મળી રહ્યો છે. આ રૂમની અંદર પણ ફૂલ સાઇઝ વિન્ડો મળી રહી છે, એટલે ફરીથી એક વખત આ રૂમની અંદર પણ હવા ઉજાસની ખૂબ જ સારી વ્યવસ્થા મળી રહી છે. અને તમારા રોજબરોજનો સામાન અને સ્ટોરેજની વાત કરીએ તો અહીંયા આગળ વોર્ડરોબ માટેની જગ્યા આપવામાં આવી છે, જ્યાં તમે આ રીતે વોર્ડરોબ બનાવી શકો છો. બે વ્યક્તિઓ માટેનો સામાન એની અંદર કપડાં હોય કે બીજો અન્ય સામાન હોય ખૂબ જ સારી રીતે મૂકી શકાશે. અને સ્ટોરેજની પણ આ ઘરમાં સારી સુવિધાઓ આપવામાં આવી છે. કહેવું જ પડશે કે જગ્યાનો પ્લાન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યો છે, એટલે તમને વાપરવા માટે ઘણી જગ્યા મળી રહી છે. અને હા, હું તમને જણાવી દઉં કે આખા ઘરની અંદર બેડરૂમ હોય, લિવિંગ એરિયા હોય, ડાઇનિંગ એરિયા હોય, માસ્ટર બેડરૂમ હોય, તમને ફ્લોરિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળવાનું છે. જે રીતે મેં તમને આગળ જણાવ્યું કે બેડની બંને તરફ સ્ટૂલ રાખવામાં આવ્યા છે, અહીંયા આગળ સ્ટડી ટેબલ રાખવામાં આવ્યું છે. અહીં તમે પણ ઈચ્છો તો આ રીતે સ્ટડી ટેબલ રાખી શકો છો. કમ્પ્યુટર કે બુક્સ રેક કે એવું કંઈક રાખવું હોય તો પણ તમે રાખી શકો છો. અને તમે ઈચ્છો તો એક નાનકડું શોકેસ પણ તમે અહીં બનાવી શકો છો. તો આ હતો આ ઘરનો બીજો બેડરૂમ. હવે આપણે જોઈશું કે ઘરનો ત્રીજો બેડરૂમ, એટલે કે માસ્ટર બેડરૂમ કેવો છે. બીજા બેડરૂમની બરાબર સામે તમને કોમન બાથરૂમ મળી રહ્યું છે. આ બાથરૂમની સાઇઝની વાત કરું તો એ પણ 7.1x5 સ્ક્વેર ફીટનું છે, એટલે કે આખા ઘરની અંદર લગભગ તમને આ જ સાઇઝના બાથરૂમ મળી રહ્યા છે, જે યોગ્ય જગ્યા કહેવાય કે યુઝ કરવા માટે પૂરતી જગ્યાવાળા બાથરૂમ છે. આ બાથરૂમની અંદર પણ તમને બધા જ સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ સારી કંપનીના મળી રહ્યા છે. ફ્લોરિંગ એન્ટીસ્કેટ ટાઇલ્સનું છે, ઉપર સુધી તમને ટાઇલ્સનું ફ્લોરિંગ પણ કરેલું મળશે, એટલે કહી શકાય કે એક સુવિધાજનક બાથરૂમ અહીંયા પણ તમને મળી રહ્યો છે. આ ઘરના ત્રીજા, એટલે કે માસ્ટર બેડરૂમની અંદર આ ઘરનો સૌથી મોટો રૂમ છે, જેની સાઇઝ હું તમને જણાવી દઉં 12.6x10 સ્ક્વેર ફીટનો આ રૂમ છે. મોટો વિશાળ રૂમ લાગી રહ્યો છે. ડબલ બેડ અહીં લગાડી દેવામાં આવ્યો છે અને આ વખતે પણ બંને તરફ જગ્યા રાખવામાં આવી છે. આ તરફ એક મોટું વોર્ડરોબ આપવામાં આવ્યું છે. આ વોર્ડરોબની અંદર તમે તમારો બધો જરૂરી જે સામાન છે, તમારા કપડાં અને જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોરેજ ખૂબ જ સારી રીતે કરી શકશો. અહીં સ્ટોરેજ માટે પણ થોડી વધારે જગ્યા તમને મળી રહી છે. અને આ ઉપરાંત પણ આ બેડરૂમની અંદર તમારી જરૂરિયાતની દરેક વ્યવસ્થાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમારી આ તરફ તમે જોશો કે અહીં અટેચ ટોયલેટ બાથરૂમ આપવામાં આવ્યા છે, જેની સાઇઝ હું તમને જણાવી દઉં 7.1x5 સ્ક્વેર ફીટની. કહી શકાય એવો પૂરતી જગ્યાવાળો આ બાથરૂમ છે. બાથરૂમની અંદર તમને સારી કંપનીના ફિટિંગ્સ અને સેનેટરી વેર મળી રહ્યા છે. બાથરૂમની અંદર ફિટિંગ્સની વાત કરું તો એની સાથે જ તમને ખાસ જણાવી દઉં કે એન્ટીસ્કિડ ટાઇલ્સનો પ્રયોગ આ બાથરૂમના ફ્લોરિંગ માટે કરવામાં આવ્યો છે. અને ફરી એકવાર કહી દઉં, બાકી આખા ઘરની અંદર ફ્લોરિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સનું તમને મળવાનું છે. હવે આગળ વધીએ બેડરૂમમાં. તો બેડરૂમની આ તરફ ટીવી માટેની કોર્નર તમને મળી રહી છે, જ્યાં ટીવી માટેના પોઈન્ટ તમને કન્સીલ કરેલા પોઈન્ટ બિલ્ડર દ્વારા તૈયાર આપવામાં આવશે. અહીં તમે આ રીતે ટીવી રાખી શકો છો. જે રીતે ટીવીની નીચે તમે જોઈ રહ્યા છો, એક સ્ટોરેજ યુનિટ તમે રાખી શકો અથવા તમારી મરજી મુજબનું ફર્નિચર તમે બનાવી શકો છો.
આ બેડરૂમની અંદર પણ તમને એક ફૂલ સાઇઝ વિન્ડો મળી રહી છે, એટલે આ બેડરૂમની અંદર પણ તમને હવા ઉજાસની ખૂબ જ સારી વ્યવસ્થા અહીં મળી જવાની છે. અને આ રૂમની અંદર જે રીતે મેં તમને આગળ જણાવ્યું હતું કે બેડની બંને તરફ જગ્યા છે, ત્યાં એક તરફ તમે ડ્રેસિંગ સ્પેસ તરીકે જગ્યાનો ઉપયોગ કરી શકો છો અને ત્યાં તમે ડ્રેસિંગ ટેબલ પણ રાખી શકો છો. તો આ હતો આ ઘરનો માસ્ટર બેડરૂમ. પ્રોપર્ટી બજારમાં આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે લાઇફસ્ટાઇલ સિટીની કલ્યાણમાં. તો સૌથી પહેલા આપણે કલ્યાણ વિશે જાણ્યું, ત્યાર પછી આપણે લાઇફસ્ટાઇલ સિટીને ડેવલપ કરી રહેલી કંપની નિર્મલ લાઇફસ્ટાઇલ વિશે જાણ્યું. આપણે આ સિટીનો સેમ્પલ ફ્લેટ પણ જોયો અને હવે આ પ્રોજેક્ટ અંગે વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે નિર્મલ લાઇફસ્ટાઇલના સીઓઓ અશોક દલવાનીજી. અશોકજી, સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર પ્રોપર્ટી બજારમાં. શુક્રિયા. સર, સૌથી પહેલાં હું તમારી પાસે એ જાણવા માંગીશ કે તમે આ તમારો પ્રોજેક્ટ લાઇફસ્ટાઇલ સિટીને ડેવલપ કરવા માટે કલ્યાણનો વિસ્તાર કેમ પસંદ કર્યો? અર્બનાઇઝેશન, અગર આપ દેખેંગે તો અર્બનાઇઝેશન જો હૈ યે સિટી સે નિકલ કે સિટી કે બહાર ચલી ગઈ. જૈસે પવઈ કા આપ લે લીજીએ, થાને કા લે લીજીએ, ડોમીવલી કા લે લીજીએ. સો યે જગહ એસી થી કે જહાં પે લોગો કો જાતે હુએ થોડી ઘબરાટ હુઆ કરતી થી, પર બહરહાલ સેચ્યુરેશન આ ગયા બોમ્બે કે અંદર, અફોર્ડેબિલિટી પાર્ટ ઓફ વ્યૂ છે. તો હમ લોગ ને યહી સોચા કે એક એસી જગહ પે જાયા જાય જહાં પે હમ લોગ કિસી તરીકે કી એક લાઇફસ્ટાઇલ બના સકે લોગો કા, એક કિસી તરીકે કી વહાં પે એક એસી સિટી બનાઈ જાય જિસમે વહાં પે લોગો કો રોજગાર મિલે, એક અચ્છે રહેને કા સ્ટાઇલ મિલે, જો શાયદ સબર્બ્સ મે યા બહોત સારી સિટી કે અંદર ભી એસી જગહો પે નહીં હોતા હૈ. તો ઇસલિયે યે આયા થા કે હમ લોગો કો કિસી ભી તરીકે સે એક એક એસી સિટી તૈયાર કરે જો કમ સે કમ અગલે 50-100 સાલો મે આને કે લિયે વો યાદગાર બની રહે. સર, હમે આપ કલ્યાણ કી કનેક્ટિવિટી કે બારે મે ભી કુછ બતાઈએ. મેરે કો લગતા હૈ કે આજ કી ડેટ મે અગર સબર્બ્સ મે દેખેંગે તો ઉસકી કનેક્ટિવિટી બહોત હી ખૂબસૂરત હૈ. મે ઉસકો ગોલ્ડન ટ્રાયંગલ કે નામ પે ભી કહે સકતા હું. એક તરફ તો આપ થાને સે આતે હૈ, દૂસરી તરફ આપ ડોમીવલી નિકલ જાતે હૈ, નાસિક નિકલ જાતે હૈ, બોમ્બે નિકલ જાતે હૈ. તો જો પહેલે ટ્રેવલ ટાઈમ જો હમારા જાને કા સમય લગતા થા કઈ ઘંટે લગ જાતે થે, આજ કી ડેટ મે વો ઘંટે નહીં લગતે હૈ. આજ કી ડેટ મે ઇસ્ટર્ન એક્સપ્રેસ વે મે હમ લોગ કનેક્ટેડ હૈ, નેશનલ હાઈવે સે કનેક્ટેડ હૈ, સ્ટેટ હાઈવે સે કનેક્ટેડ હૈ. તો જો કનેક્ટિવિટી કી જો પ્રોબ્લમ થી વો બાય એન્ડ લાર્જ કાફી હદ તક ખતમ હો ચુકી હૈ. સર, લાઇફસ્ટાઇલ સિટી એ આખો ટાઉનશિપનો પ્રોજેક્ટ છે અને તમે નામ રાખ્યું છે લાઇફસ્ટાઇલ સિટી. તો આ આવું નામ સિટી તમે અંદર પ્રોજેક્ટના નામની અંદર રાખવાનું કારણ અમને જણાવશો? સિટી કા મતલબ હૈ અર્બનાઇઝેશન. હમ લોગ યહાં પે સિર્ફ બિલ્ડિંગ બનાને નહીં આયે હૈ, હમ એક એક લોગો કો એક લાઇફસ્ટાઇલ દેને આયે હૈ. કંપની કા એક અપ્રોચ હૈ કે જહાં પે ભી જાયેંગે સિર્ફ મકાન કી બાત નહીં કરેંગે. તો યહાં પે લાઇફસ્ટાઇલ સિટી ઇસલિયે હૈ ક્યોંકિ જો સિટી ડેવલપમેન્ટ કે અંદર હોતા હૈ વો સબ ચીઝે છોટી સી જગહ પે હમ લોગોને કર રખી હૈ. જૈસે અગર હમ દેખેંગે યહાં પે બિલ્ડિંગ્સ કે અલાવા જીતની ભી હૈ સારે કે સારે કનેક્ટિવિટી હૈ. 30 મીટર રોડ કે ઉપર, 18 મીટર રોડ કે ઉપર પૂરા કનેક્ટ હો રહા હૈ. એમ્યુનિટીઝ પે બોલેંગે તો હમને ક્લસ્ટર ડેવલપમેન્ટ કર રખી હૈ. હર ક્લસ્ટર કે અંદર એક ક્લબ હોગા, ક્લબ કે અંદર ફેસિલિટીઝ હૈ, હર ક્લબ કે સાથ મેં સ્વિમિંગ પૂલ હૈ, જિમ હૈ, કાફી બડા ગ્રીન એરિયા હૈ જિસકો રિક્રિએશન ગ્રાઉન્ડ આપ કહે સકતે હૈ. યહાં પે છોટે બચ્ચોં કે લિયે અલગ જગહ હૈ, યંગસ્ટર્સ કે લિયે અલગ જગહ હૈ, જો હમારે બુઝુર્ગ હૈ સિનિયર સિટીઝન હૈ ઉનકે લિયે અલગ ફેસિલિટીઝ દી ગઈ હૈ. ઓર અગર એક હમકો કમ્યુનિટી કો ઇસ કિસ તરીકે કી મીટિંગ કરની હો, કમ્યુનિટી લિવિંગ કરની હો, ઉસકે લિયે અલગ સ્પેસ હૈ. તો બહરહાલ યહાં પે પોપ્યુલેશન, ડેન્સિટી ઓફ પોપ્યુલેશન બહોત કમ રહેગી ઇન કમ્પેરિઝન ટુ બોમ્બે. ઓર યહાં પે ઓપનનેસ બહોત જ્યાદા હૈ, એક તો બાત હો ગઈ વો. દૂસરી બાત યે હો ગઈ કે જહાં પે ભી હમ જાતે હૈ વહાં પે હમારા સબસે બડા મુદ્દા રહેતા હૈ બચ્ચે હમારે કહાં ખેલેંગે, બચ્ચોં કી એજ્યુકેશન કા ક્યા હોગા, બચ્ચોં કી હેલ્થ કે બારે મેં, હમારી અપને હેલ્થ કે બારે મેં ક્યા હોગા. તો ઉસકે લિયે હમ લોગોને પ્લાન કિયા હુઆ હૈ. યહાં પે હમ એક હાઈ સ્કૂલ ભી લેકે આ રહે હૈ જો ટાઈમ ટુ કમ, અભી થોડે સમય કે અંદર હમ લોગ વો ભી શરૂ કરેંગે. ઓર ઇસ પૂરી સિટી કે અંદર 3 ક્લબ હોંગે ઓર ક્લબ ભી જો હૈ બિલકુલ અફોર્ડેબલ સેગમેન્ટ વાલા હોગા. ઓર ઉસકે અલાવા ઓર બહોત સારી ચીઝે હૈ, જૈસે રિટેલ એરિયા બહોત સારા હોગા, જો રોજમર્રા કી ચીઝે હૈ આદમી કો તો ઉસકો બહાર જાને કી જરૂરત નહીં હોની ચાહીએ, તો વો આપકે વહીં પર હી આપકે કોમ્પ્લેક્સ કે અંદર હી મિલ જાયેંગી.
सिमिलरली कनेक्टिविटी के लिए, जो यहाँ से जब तक कनेक्टिविटी गवर्नमेंट नहीं आती है यहाँ पे, हम लोग अपने कनेक्टिविटी दे रहे हैं, अपनी बसेस चलाएंगे ताकि इनको नियर अराउंड बस स्टेशन पे, रेलवे स्टेशन पे जा सकते हैं। एक तो इसका सिटी का मतलब ये हो गया। दूसरी बात यह है कि एक लाइफस्टाइल हम लोगों को उनको देना है, एक स्टैंडर्ड ऑफ लिविंग भी लोगों का जो है इम्प्रूव होना चाहिए। तो जो कॉस्ट में हम लोगों ने शुरुआत करी थी, 2000 रुपये पे हम लोगों ने शुरू किया था, तो बहरहाल कुछ 4-5 सालों के अंदर आज हम 5500 पड़ गए, तो वैल्यू फॉर मनी भी है। जी सर, तमें जणाव्यु के आनी अंदर घणी बधी एमिनिटीज अने घणी बधी सुविधाओ आपवामां आवी छे। आगळ मारे ए जाणवुं हतुं के कल्याणनी अंदर अत्यारे घणा बधा प्रोजेक्ट चाली रह्या छे, तो एनी वच्चे ने तमारा आ प्रोजेक्ट वच्चे कयो मोटो फर्क छे? यहाँ पे हम लोग जो सिस्टम अडॉप्ट कर रहे हैं, जैसे पानी का सिस्टम है, तो ग्राउंड वाटर मैनेजमेंट पे हमारा बहुत है, हम लोग एनवायरमेंटल में बहुत ज़्यादा विश्वास रखते हैं, कंजर्वेशन ऑफ वाटर, तो उसके लिए हमारा रेन वाटर हार्वेस्टिंग है। कोई भी सेक्टर रेन वाटर हार्वेस्टिंग के बिना नहीं है। कोशिश ये है कि एक भी बूंद जो भी जहाँ से आती है यहाँ से बाहर नहीं निकले और ज़मीन के अंदर जाए, जिससे जितने भी हमारे एक्वीफर्स हैं जो चार्ज करते हैं वाटर को, वो हमारा बहुत खूबसूरत चार्ज रहे, क्वालिटी ऑफ वाटर इम्प्रूव हो जाएगा। इलेक्ट्रिसिटी के लिए हमारे यहाँ पर इलेक्ट्रिसिटी का सब स्टेशन MSEB वो दे रही है। सो बहरहाल इलेक्ट्रिसिटी की जो प्रॉब्लम रोज़ आती है वो भी यहाँ पे नहीं रहेगी। पानी की समस्या नहीं है, खेलने के लिए है, बच्चों के लिए स्कूल है, क्लब है, स्विमिंग पूल है। मेरे को लगता है कि आज की दुनिया में जितना टाइम होता है उसके लिए ये सब चीज़ें जो हैं बहुत ज़रूरी हैं, और वो सब चीज़ों का ख्याल करके हम लोग ये अम्यूनिटीज़ दे रहे हैं जो शायद आस पास सराउंडिंग एरियाज़ में ये नहीं है। अने तमे एक कैम्पेन चला भी रहा छो, घर स्विच कर मुंबई कर, आ विषय हमने थोड़ी माहिती आपसे। बहुत सिंपल सी बात है, आज की डेट में देखिए प्राइजेस अनअफोर्डेबल सेगमेंट पे आ चुके हैं, बहुत सारे लोग नहीं अफोर्ड कर पाते हैं, हर एक का एक अपना रहने का स्टाइल होता है। सो हम ये कहते हैं स्विच करिए। स्विच करिए का मतलब ये है आप कम पैसों में एक अच्छी ज़िंदगी आप यहाँ पर बिता सकते हैं। उसके लिए जो भी एमिनिटीज़ और फैसिलिटीज़ चाहिए, जैसे मैंने अभी आपको बताया, ये तो बहुत चंद है, इसके अलावा बहुत सारी चीज़ें हम लोग कर रहे हैं। जितनी ग्रीनरी यहाँ पे, मेरा ख्याल है करीब 1000 से ऊपर तो यहाँ पे पेड़ हैं, तो अगर हम बात करेंगे एनवायरनमेंट की, एक स्वच्छ वातावरण की, वो आपको यहाँ मिलता है। हम इसीलिए कहते हैं कि आप एक अर्बन, वहाँ जो लाइफ बहुत भागदौड़ वाली लाइफ है, जहाँ पे मुशक्कत करनी पड़ती है ट्रांसपोर्टेशन के लिए, जाने के लिए, आने के लिए, वो आप वहाँ से स्विच करके यहाँ पे आइए, यहाँ पे एक खूबसूरत ज़िंदगी बिताइए, और आपको वैल्यू फॉर मनी, जिसको जैसे मैंने अभी आपको बताया कि 300% अगर वो प्राइस इंक्रीज़ हुआ है, तो डेफिनेटली वो वैल्यू फॉर मनी आप ही के पास में है। तो आप ऐसा भी सोच सकते हैं कि आपका भविष्य भी बिल्कुल यहाँ पे सुरक्षित रह जाता है। अने सर, आ आखा जो टाउनशिप नो प्रोजेक्ट है एनी डिजाइनिंग हाफिज कॉन्ट्राक्टर जी करी है, ए उपरांत तमे घणा कंसल्टंट ने हायर कर्या छे, आ तमे अगाउ ने माहिती आपी थी, ए अंगे कई जणावशो? हाँ, हम लोगों ने क्योंकि सिटी को हम लोग डेवलप कर रहे हैं, तो उसको बड़े प्लान्ड वे में करना चाहते हैं, और प्लान वे में तो उसके लिए हमने बहुत बड़े बड़े कंसल्टेंट्स लगाए हुए हैं, एक्सपीरियंस कंसल्टेंट लगाए हुए हैं, जैसे एनवायरनमेंट का कंसल्टेंट अलग है, हॉर्टिकल्चर का कंसल्टेंट अलग है, उसके अलावा MEP, अब आज की डेट में जितने भी स्ट्रक्चर बन रहे हैं, मल्टी स्टोरीड बन रहे हैं, स्ट्रक्चर का खास ख्याल दिया गया है कि अर्थक्विक के टाइम के ऊपर अर्थक्विक रेजिस्टेंट होने चाहिए, और जितने भी हम लोगों के लेवल है, हाईएस्ट फ्लड लेवल 100 साल का ले रहे के बाद, उसके हिसाब से लेवल फिक्स किया, ताकि कभी भी कितनी भी मर्जी यहाँ पर पानी आ जाए, बारिश आ जाए, बाढ़ आ जाए, ये एरिया वैसे का वैसे ही रहेगा, सबमर्ज नहीं होगा। एक बात तो ये, दूसरी बात ये, इसके अलावा और बहुत सारे कंसल्टेंट हम लोगों ने लगाए हैं जो ओवरऑल, जैसे साइनेज कंसल्टेंट होते हैं, आज की डेट में एक साइनेज बहुत बड़ी प्रॉब्लम है, हम कहीं पे भी जाते हैं तो हमारे को दिशा का पता नहीं रहता हम कहाँ जा रहे हैं, तो हम लोगों ने साइनेज कंसल्टेंट लगाए हुए हैं, प्रोफेशनल कंसल्टेंट लगाए हुए हैं, जो पूरी सिटी को एक होलिस्टिक व्यू से देख रहे हैं, वो एक बिल्डिंग या दो बिल्डिंग नहीं देख रहे हैं, वो 100 एकड़ का एरिया देख रहे हैं जिसके अंदर इतनी सारी एमिनिटीज़ हैं। तो इसलिए जितने भी कंसल्टेंट हैं, इन सबका बहुत बड़ा योगदान है इस सिटी को सिटी बनाने के लिए, क्योंकि हर चीज़ की एक्सपर्टाइज़ हमारी कंपनी में तो है नहीं, पर बहरहाल हम लोगों ने जो बहुत खूबसूरत कंसल्टेंट, अच्छे कंसल्टेंट मान्यवर हैं, उनको हम सबों ने लिया हुआ है। अरे सर, अगर तुम्हारी पास ये जानवा मांगीश कि आ तुम्हारा प्रोजेक्ट ने पब्लिक नो रिस्पॉन्स केवो मिली रह्यो छे, केटला ग्राहकों मिली रह्या छे, केटलू बुकिंग थई रह्यु छे? रिस्पॉन्स तो मैं ऐसे बोलूँगा कि जिस तरीके की मार्केट चल रही है उस हिसाब से हमारा रिस्पॉन्स बहुत ही अच्छा है, बहुत ही अच्छा है। करीब 70% के करीब हमारी बुकिंग हो चुकी है। अहीं अगर तुम्हें कितनी प्राइस ऑफर करी रहा छो? हम लोगों ने 2000 रुपये के आसपास में पर स्क्वायर फुट शुरू किया था, जो आज 5500 रुपये स्क्वायर फुट पे चला गया, फिर डिफरेंट फॉर्मेट्स में भी आ गए। अभी हम लोग इस फॉर्मेट में भी आया कि आपको पूरे का पूरा 100% फर्निश्ड मकान देते हैं,
घर से सिर्फ अपना वार्डरोब लेके आई है और आप घुस जाइए मकान में रहना शुरू कर दीजिए, तो उसके अंदर आपको पूरा फर्नीचर है, सारे वाइट गुड्स हैं, एयर कंडीशन है, तो फिर वही बात करूँगा कि एक लाइफस्टाइल में हम आपको एक लाइफस्टाइल देना चाहते हैं सिटी के अंदर और बड़े ही अफोर्डेबल सेगमेंट के अंदर। सो प्राइस 2000 से 5500 प्लस हो गया, वो इस चीज़ का सबसे बड़ा टेस्टिमोनी है कि यहाँ पे लोगों का विश्वास है हमारे ऊपर और हमारी कोशिश यही रहेगी कि जो हम लोगों ने कमिटमेंट करी है उसको हम ऑनर करें। ये एक हमारा ड्रीम भी है, ये हमारा ड्रीम प्रोजेक्ट है बेसिकली। अच्छा सर, तो तुम्हारा ड्रीम प्रोजेक्ट की मुलाकात आज हमें लई रहा है, सैम्पल हाउस जोयू है और तुम्हारी बड़ी सुविधाओं ने अंगे तुम्हारी जोड़े बात कर रहा है, ये अमारे जानू हतु कि निर्मल लाइफस्टाइल आना सिवाय बीजा कया कया प्रोजेक्ट क्या क्या कर रहा है। अब हमारा एक बहुत प्रेस्टिजियस प्रोजेक्ट है, यूएस ओपन है, वहाँ पे मुलुंद के अंदर सिटी ऑफ जॉय है और ऐसे बहुत सारी मल्टी स्टोरी बिल्डिंग हैं जो चल रही हैं, लेकिन ऐसा मुकम्मल जहाँ पे सबकी सब सुविधाएं एक ही जगह पे मिले, इसलिए इसका नाम सिटी रखा है, इसलिए इसका नाम टाउनशिप रखा हुआ है। अरे सर, भविष्य में निर्मल लाइफस्टाइल ना क्या प्रोजेक्ट आ रहा है, ये अंगे हमने कहीं जानकारी आपसे? नेक्स्ट 5 सालों में हम लोगों ने अपना रूट बनाया हुआ है कि 5 साल में हमको एक टाउनशिप देनी है, हमको कुछ बड़े बड़े प्रेस्टिजियस प्रोजेक्ट देने हैं और हमको हैबिटेशन, हमारा पहला पर्पस ये है कि आदमी वहाँ पे आके रहे और खुशी से रहेंगे तो हमारे को बहुत खुशी होगी, और इसीलिए हम लोग जितनी एमिनिटीज फैसिलिटीज़ प्रोवाइड कर रहे हैं, एम सिर्फ वो है आदमी यहाँ पे बिल्कुल टेंशन के बिना यहाँ पे आके रहे। लाइफ स्टाइल सिटी ना पोजिशन तुम्हें क्या थी आप रहे जो? लाइफ स्टाइल का हम जुलाई से शुरू कर रहे हैं और अभी हम लोगों ने फेज़ 1 में प्लान किया है कि 8 बिल्डिंग हैं हम इस फेज़ 1 में देंगे विथ ऑल एमिनिटीज़, और सब एमिनिटीज़ के साथ में ये 8 शुरू करेंगे और उसके बाद में अभी प्लान यही है कि अगले 24 महीने के अंदर हमारे करीब अभी 28 बिल्डिंगें और टोटल हमारे पास इस वक्त 36 बिल्डिंगें हैं, तो बैलेंस 28 बिल्डिंगें जो हैं वो अगले 2 साल के अंदर देंगे, लेकिन फेज़ वाइज मैनर में, जैसे अभी जुलाई में दे रहे हैं ऐसे फिर मार्च में देंगे, फिर दिसंबर में देंगे, फिर नेक्स्ट मार्च में देंगे, तो 4-4, 5-5 महीने के गैप के अंदर अब कंटिन्यूस जो है हम लोग हैंड ओवर करेंगे। आज हम उस स्टेज पर आ चुके हैं। खूब ज सरस सर, तमे अमने तमारो कीमती समय फाड़वीने आ बधी माहिती आपी ए माटे खूब खूब आभार सीएनबीसी बजार तरफथी। शुक्रिया, थैंक यू वेरी मच। तो आ हता निर्मल लाइफस्टाइल ना सीओओ अशोक जी, अने आजना प्रॉपर्टी बजार मां बस आटलू ज। आवता सप्ताह तमने फरी मळीशुं एक नवी प्रॉपर्टी साथे एक नवा एरिया मां, त्यां सुधी अमने रजा आपशो, नमस्कार। सेना प्रेजेंट प्रॉपर्टी बजार।